તને ઓળખો છો માં આ એક કવિ છે મનોહર ત્રિવેદી કરીને એ કહે છે તને ઓળખો છો માં આમાં નવું શું કહ્યું તમે કહેશો કે મને અમને બધાને ખબર છે અમે બધા માને ઓળખીએ છીએ નથી ઓળખતા તમે જરાક વિચાર કરજો તમે આઠમા ધોરણમાં આવ્યા અને હવે તમારું આઠમા ધોરણનું ભણવાનું પૂરું થશે તમારી કિશોરવાઈ પૂરી થશે તમે બધા ટીનેજર્સ થઈ ગયા અને છતાંય તમે માને નથી ઓળખતા શું નથી ઓળખતા માને કેવી રીતે ઓળખાય તો માની જે લાગણી છે માના હૃદયનો જે ભાવ છે માની આપણે માટેની જે ભાવના છે એને જ્યારે આપણે ઓળખીએ હા તો બધા સંસ્કૃત ભણો છો ને અને એમાં એક શબ્દ છે અભિજ્ઞાન અભિજ્ઞાન ઉપરથી આ ઓળખ શબ્દ આવ્યો છે અભિજ્ઞાન અહિજ્ઞાન ઓળખાણ અને એમ ઓળખાણ અને પછી ઓળખવું એટલે ચારે બાજુથી એમનું જ્ઞાન હોવું માને વિશેનું જ્ઞાન માને વિશેનું જ્ઞાન એ જ્યારે થાય ત્યારે તમે એમ કહી શકો કે તને ઓળખું છું માં આ કવિ ઓળખે છે અને ઓળખતા ઓળખતા કેટલા બધા વરસ થઈ ગયા પણ હવે એને ખબર પડી ગઈ છે કે મા એટલે શું મા એટલે બીજું કશું જ નહીં મા એટલે એક જ વસ્તુ અને એ કઈ વસ્તુ તો કે છે સરે અચાનક હોઠેથી બસ માં એટલે શું સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખં તને ઓળખું છું માં આ ખં જે કે ખમ્માની અંદર માં આવે છે એટલે માં એમ નહીં પણ જે ખમ્મા કહી શકે અને હૃદયપૂર્વક કહી શકે આ સરે શબ્દ બહુ અગત્યનો છે સરે અચાનક હોઠેથી બસ એક વેણ એક જ વેણ સરે એના હોઠેથી કંઈ પણ થાય બાળકને પોતાના સંતાનને દીકરાને કે દીકરીને કંઈ પણ થાય ખં તને દુઃખ ન પડે ખં એટલે તને દુઃખ ન પડે આ મોટી વાત છે આ દુનિયામાં માં સિવાય એવી કઈ વ્યક્તિ છે કે જે સતત આપણે વિશે એમ વિચારતી હોય કે તને દુઃખ ન પડે બધાને તો એમ થાય કે પડે તો પડે આપણે શું એની મેળો ઊભો થશે દુઃખ પડશે તો હે ને અને આ સરે શબ્દ મેં તમને કહ્યું એમ બહુ અગત્યનો છે આપણે ઘણી વખત કહીએ છીએ હૈયે છે પણ હોઠે નથી પણ માને તો હૈયે છે એ હોઠે છે એટલે સરે સરે એટલે સહજ રીતે કુદરતી રીતે પ્રાકૃતિક રીતે એના સ્વભાવમાં જ આ વસ્તુ છે એ રીતે સરે એટલે એને જરૂર જ નથી પડતી કહેવાની જરૂર નથી પડતી કોઈ પ્રયત્ન નથી કરવો પડતો એના મોંમાંથી નીકળતું નથી નીકળવું નીકળે એમ વાપર્યું હોય તો કાઢે તો નીકળે એટલે એને કાઢવું પડે બીજા તમને કે ચાલો તમને બધી ઘણી બધી શુભેચ્છાઓ ચાલો તમને ઘણી બધી ઘણા બધા આશીર્વાદ આવું બધા તમને ઘણા કહે પણ માં જે કહે અને મા તો કહે નહીં મા તો ખાલી ગાંગડી ગોળ આપી દે અથવા અડધી ચમચી દહીં આપી દે અને માથે ખાલી હાથ ફેરવે અને એના મનમાં હોય કે મારો દીકરો આજે પાર ઉતરીને આવે ઉત્તમ પરિણામ લઈને આવે સફળ થઈને આવે આ એની શુભ ભાવના એ બોલે બહુ ઓછું અને બોલે ત્યારે આટલું બોલે ખં આજે ખંભા બોલવી મૂળ તો શબ્દ છે ક્ષમા તને બધું જ તારી બધી જ વસ્તુઓની ક્ષમા કરી દેવામાં આવે છે તને બધી જ વસ્તુઓ તારી માફ કરી દેવામાં આવે છે આપણી અવળચંડાઈનો તો પાર નથી તમે વિચારજો કે આપણે આપણી મા સાથે કેવા કેવા વર્તન કરીએ છીએ કેવા કેવા ઉદ્ધત થઈએ છીએ કેવા કેવા તોષડાપણાની વાતો કરીએ છીએ વિચારજો તમે લોકો અને પછી તમને લાગશે કે મા તો કેટલી ઉદાર છે માં તો કેટલી કેટલી આપણે માટે પ્રેમ વરસાવનારી છે કે એને આપણું કશું માઠું જ નથી લાગતું એને આપણે વિશે કશો ઠપકો આપવાનું મન જ નથી થતું અને બહુ બહુ તો ઠપકો આપે કોક વખત ક્યારેક ધબ્બો પણ મારે પણ એના હૃદયમાં તો આપણે માટે અત્યંત પ્રેમ હોય આ વાત સરે અચાનક બસ અચાનક સરી જાય એક વેણ તે ખમ્મા અને ખમ્મા કહેતા શું થાય એને ખમ્મા કહેતા એના હૃદયનું એનું હૃદય આખું ભરાઈ આવે ગદગદ થઈ જાય એટલે કે ખમ્મા કહેતા પાપણ પરથી નહી કરેલા આસુ આસુ આપણા દેખતા એ પાડતી નથી પણ ખમ્મા કહેતા એનું ગદગદ થઈ જાય છે હૃદય કે મારા દીકરાને આ દુનિયાનું કોઈ દુઃખ ન પડે મારો દીકરો સુખીમાં સુખી દીકરો હોય સદાય આનંદમાં રે એવો દીકરો હોય અથવા દીકરી હોય તો એ કહેતા અને આ દીકરાએ લખેલું છે તમે સાતમા ધોરણમાં જનનીની જોડ જગ્યાએ નહીં જડે સખી નહીં જડે રે લોલ ભણી ગયા છો એ સખીએ એટલે એક દીકરીએ લખેલું ગીત છે મા વિશેનું આ મા વિશેનું એક દીકરાએ લખેલું ગીત છે જુઓ બંને વચ્ચેનો તફાવત પણ જરાક સમજતા જજો એટલે તમારી તર્કશક્તિ અને તમારી કલ્પના શક્તિ એને તમારે સરાણે ચઢાવવાની તક છે અહીંયા આગળ કે છે ખં કહેતા પાપણ પરથી નહીં ખરેલા હાંસો આંસુ તો પાપડની પાછળ આવીને અટકી ગયા છે ખરવાની વાત જોઈએ છે પણ મા એને ખરવા નથી દેતી એનું દુઃખ એનું ગદગદપણું એ તમને બતાવવા નથી માગતી પણ એને એમ થાય છે કે હું આ પૃથ્વી ઉપર આ સંતાનને લઈ આવી છું મારી જવાબદારી છે અને એને દુઃખ ન પડવું જોઈએ એને બધા સુખો મળવા જોઈએ પણ પછી તમારે તમને પડેલું કોઈક દુઃખ હોય તમને સહન કરવી પડતી કોઈ તકલીફ હોય એનો એ વિચાર કરે ત્યારે એ શું કહે છે ઘરને ખૂણે એકલવાયું વર્ષે છે ચોમાસું એ તમારા દુઃખથી તમારી તકલીફથી એ રડી પડે છે તમારા દેખતા નહીં પણ ઘરને ખૂણે અને ત્યાં તો વર્ષે છે ચોમાસું એ એ એટલું બધું રડે છે એટલું બધું રડે છે પોતાના દુઃખ માટે નહીં પોતાની પીડા માટે નહીં પણ પોતાના સંતાનને દુઃખ પડ્યું પોતાના સંતાનને સહન કરવાનું આવ્યું પોતાના સંતાનને તકલીફ પડી અને દુઃખ એને થાય છે હા આપણે એક વખત કહ્યું હતું તમને બધાને યાદ હોય તો કે તાવ આપણને આવ્યો હોય માદા આપણે પડીએ અને દુબળી આપણી માં થઈ જાય ભેગડો આપણે તાણીએ અને આંસુ આપણી માની આંખમાં આવે આ માં છે ભૂખ આપણને લાગી હોય અને વેદના આપણી માને થાય એ જોઈ ન શકે આ મા છે એટલે કે મા જે છે એ સંતાનનું દુઃખ જોઈ શકતી નથી એટલે આપણને ખમાવે છે ખમાવે છે એટલે ક્ષમા ભગવાન તને ક્ષમા કરે તને કોઈ દુઃખ ન આપે તને માફ કરી દે ભગવાન આપણને દુઃખ આપે છે એ આપણા કોઈકને કોઈક કર્મોને કારણે આપે છે પણ એ તો આપણે ભૂલ ભૂલમાં કંઈક કરી દીધા હોય માગે છે તો ભગવાન તને માફ કરે ખમમાં આ ખંભા તો ભગવાન તને માફ કરી દે ભગવાન તને ક્ષમા કરી દે આ માનો ભાવ છે અને એ ભાવ આ કવિતાની અંદર દીકરાએ પકડ્યો છે જુઓ દીકરો પછી કેવી રીતે આગળ ચાલે છે એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે દીકરો માના હૃદયની કેટલો નજીક જઈ શક્યો છે અને દીકરો જ્યારે માના હૃદયની નજીક જઈ શકે ત્યારે એ દીકરાનો કેટલો બધો વિકાસ થાય છે એ પણ આ કાવ્યપંક્તિઓમાં તમને દેખાશે એ પછી એ કહે છે મળે લેરખી પ્રેમની એક મળી જાય કોના તરફથી મા તરફથી મળે ભલે હું લુઝરતા મારગમાં આજે જીવનનો મારગ છે જીવનનો રસ્તો આપણે ઘેરથી નિશાળ સુધી શાળા સુધી આવીએ એ રસ્તો તો અને પોલ્યુશનથી ભરેલો છે પણ આપણે જન્મ્યા તે છેક મૃત્યુ પામીએ ત્યાં સુધીનો જે જીવનનો રસ્તો છે એ તો કવિ કહે છે લૂ ઝડતો છે લૂ તો તમને ખબર છે ને ગરમ ગરમ પવન વાયા કરે સહન ના થઈ શકે અને એ લૂ ઝડતા માર્ગની અંદર આપણે અડવાણે પગે ચાલવાનું છે આપણી પાસે સંરક્ષણ માટે પગરખા પણ નથી પેલી સમજણના જ્ઞાનના કે જેને કારણે આપણને એ લૂ ઓછી લાગે એટલે આપણને તો એ લૂ બહુ લાગે છે જીવનમાં અનેક સંતાપો આવે છે એ બધા સંતાપો છે એ સંતાપો આપણા કર્મોને કારણે જ આપણા પર આવ્યા કરે છે આપણામાં લોભ છે આપણામાં ક્રોધ છે આ બધી વસ્તુઓને કારણે આપણામાં ઈર્ષ્યા છે આ બધાને કારણે આ બધા સંતાપ આપણા જીવનમાં આવ્યા કરે છે આવ્યા કરે છે આપણને ખબર નથી પડતી પણ આપણો જ લોભ આપણને દુઃખ પહોંચાડે છે હા પેલા લોભી વાણિયાની વાર્તા તમે વાંચી છે ને એ પેલા નાળિયેરના ઝાડ પર કેમ લટકી ગયો એના લોભને કારણે મફત નાળિયેર લેવા ગયો એટલે આપણે પણ લટકી જઈએ છીએ આપણે લોભિયા થઈએ સેજ વધારે એટલે આપણે પણ ક્યાંક લટકી જઈએ છીએ એ એ વાર્તાઓ બહુ પ્રતિકાત્મક છે એવું જ આપણને ક્રોધ આવે છે અને આપણને થાય કે આપણે કોઈ પર ગુસ્સો કરી અને એને બરાબર સમજણ પાડી દઈએ મારામારી કરીને પણ એ આપણને નુકસાન કરે છે તો એ આપણને ક્રોધ આવે આપણને કોઈની ઈર્ષા આવે એ બધું આપણને જ આખરે તો નુકસાન કરે છે એટલે એ લૂઝરતો જે મારક છે એ આપણે જ બનાવીએ છીએ પણ આપણે બનાવીએ છીએ કારણ કે આપણે અજ્ઞાની છીએ આપણને ખબર નથી પડતી કે આપણે જેટલું ખરાબ કરીશું એ બધું આપણે જ ખોદેલા ખાડામાં આપણે જ પડવાનું છે એટલે આપણે ભાઈ ખાડો જ ન ખોદો એ તો આપણને ખબર જ નથી પડતી એટલે આપણે તો ખાડા ખોદ્યા જ કરીએ છીએ અને ભાઈ એમાં આપણે જ પડ્યા કરીએ છીએ અને હાથ પગ તૂટ્યા કરે છે અને એવી વખતે પેલી મા છે એને તો ખબર છે કે આ આપણો દીકરો અથવા આપણી દીકરી એ તો અજ્ઞાન છે એટલે એ તો એનો પ્રેમ વરસાવ્યા કરે છે બીજા બધા શું કે છે પડ્યો ને ખાડામાં તે જ ખોદેલો ખાડો હતો ને પડે જ ને આ સારું થયું લોકો તો તાળીઓ પાડે હો કે તે જ ખોદેલા ખાડામાં તું પડ્યો ને સારું થયું બરાબર તું એ જ લાગનો હતો અથવા એ જ લાગણી હતી પણ માં આ દુનિયામાં માં એક એવી છે કે જે એમ કે દીકરા વાગ્યું બહુ વાગ્યું લાવ તને પાટાપિંડી કરી આપું લાવ તને દવા ચોપડી આપું તો એ જે એના પ્રેમની એક એક લહેરખી આવે છે આ એના પ્રેમની લહેરખી છે તમે ગમે એટલું કર્યું હોય માને તમે દુઃખ આપ્યું હોય તો પણ માં તો તમને ખમમાં જ કે તમને એક વાર્તાની ખબર છે ને કે એક દીકરાને એક જણાએ ઉશ્કેર્યો કે તું તારી માનું કાળજુ લઈ આવે તો સાચો એટલે એને થયું કે એમાં શું મોટી વાત છે માનું કાજુ મા તો ઊંઘી ગઈ તેનું એનું કાળજું કાઢીને નીકળ્યો નીકળ્યો ને રસ્તામાં ઠોકર વાગીને પડ્યો તો પેલું કાજુ બોલ્યું કાળજુ શું બોલ્યું પડે જ ને મારું કાળજુ લઈ આવ્યો તે એવું બોલ્યું ના એવું ના બોલ્યું કાળજુ કાળજુ નહીં તો એવું જ બોલે બીજા કોઈનું કાજુ લઈ આવ્યો હોત તો એવું જ બોલત પડ્યો ને ખાડામાં મારું કાજુ લેવા આવ્યો તો તે એવું જ બોલત પણ માં શું બોલી ખમમાં દીકરા કાળજુ માનું એ વખતે જે પડ્યો ત્યારે પેલા દીકરાને એમ કહ્યું કે ખમ્મા દીકરા તને વાગ્યું તો નથી ને આ માં છે આ વાત છે એટલે કે છે કે મળે લે રખી હોઉં ભલે હું લુઝરતા મારગમાં મળે લેરખી તરણા પેઠે ચાવે કે હડસે લે કોઈ ફેંકે આ જગતના બીજા બધા માણસો છે એ તો મને તરણા જેવો તુચ્છ ગણે છે તરણું તો તમે જાણો છો ને ઘાસફૂસ આપણને બહુ દુઃખ થતું હોય છે કે આપણી તો કંઈ ગણતરી જ નથી આપણને તો કોઈ ગણતું જ નથી આપણને કોઈ ગણે એને માટે આપણે કેટલા બધા પ્રયત્ન કરીએ છીએ પહેલો નંબર લાવીએ છીએ હમ દોડમાં પહેલો નંબર લાવીએ છીએ સંગીતમાં પહેલો નંબર લાવીએ છીએ ચિત્રકળામાં પહેલો નંબર લાવીએ છીએ કે આપણી ક્યાંક ગણતરી થાય પણ આપણે કોઈ ગણતરી કરતું જ નથી ગમે એટલું કરીએ ગમે એટલા પ્રયત્નો કરીએ આપણે કોઈ ગણતરી જ કરતું નથી આપણી ગણતરી કોઈ શું કરે તું આપણને કોઈ એવોર્ડ કે ઈનામ શું આપતું તું આદમી આદમી કો ક્યાં દેગા જો ભી દેગા ખુદા દેગા આ ખુમારી તમારામાં ક્યારે આવે તમારામાં પેલી સાચી સમજણ આવી ગઈ હોય ક્યારે નહીં તો આપણને હંમેશા પહેલા નંબરની લાલચ રે ઇનામની લાલચ રે કશુંક મેળવવાની લાલચ રે આ લાલચ બહુ બુરી બાબત છે લોકો દોડતા હોય છે કશુંક ને કશુંક મેળવવા માટે અરે કશું આપણે મેળવવું નથી જે મેળવવું છે મારી પાસે આવશે હું મારા સરસ પ્રયત્નો કરું છું હું મારી સરસ રીતે કામ કરું છું આવી ખુમારી આવી ખુમારી ક્યારે આવે માના આશીર્વાદ તમારી સાથે હોય તો બાકી તો તરણા પેઠે ચાવે કે હડસેલી કોઈ ફેંકે તમને બધા બધાને આગળ જવું છે અને બધાને આગળ જવું છે એટલે બધા તમને હડસેલા મારે છે ફેંકી દે છે બાજુમાં હા ચાલ બાજુ પર ચાલ મને આગળ જવા દે ધક્કા મુક્કી ચાલે છે બધાને પહેલો નંબર લાવો છે બધાને બીજો નંબર લાવો છે હા બધાને ઈનામ લેવું છે બધા એક જાતની હરીફાઈમાં પડ્યા છે હા હજુ તો તમે આઠમા ધોરણમાં છો મોટા થશો એટલે તમને ખબર પડશે કે બધા કેવી હરીફાઈમાં પડ્યા છે અને એ હરીફાઈલમાં બધા એકબીજાને પછાડે છો કે આ એકને પછાડે ને આ બીજો પછાડે ને આ ત્રીજોને પછાડે ને બધા એક બીજાને પછાડી પછાડીને આગળ તો પણ એ વખતે પગ પર ઊભો ફરી તારી મમતાને ટેકે તારી મમતા મને યાદ આવે માની મમતા મમતા એ શબ્દ સંસ્કૃતના મમત્વ ઉપરથી આવે છે મમ માને માટે જ પોતાના સંતાનોનું મમત્વ મમત્વ એટલે મારાપણું એ મારાપણું માને જ હોય બીજા કોઈને તમારે માટે મારાપણું ના હોય બીજા બધાને એવું લાગે કે તમે તો એનાથી જુદા જ છો એ કે તું મારો ખાસ મિત્ર છે હો પણ ખાનગીમાં એ વાંચી લે અને તમારો પહેલો નંબર ના આવે એની ખાસ કાળજી રાખે ખાસ મિત્ર હોય તમારો તમારી બેનપણી હોય પણ ખાસ કાળજી રાખે કે મારાથી આગળ ના નીકળી જવી જોઈએ ઓમ આ અગત્યની વસ્તુ છે જ્યારે માને માને તો એવું જ હોય કે મારાથી પણ આ મારું સંતાન આગળ નીકળી જાય મારાથી પણ વધારે સુખો ભોગવે મારાથી પણ વધારે આનંદ ભોગવે માને આવું હોય એટલે પગ પર ઊભો થાવું ફરી તારી મમતાના ટેકે તારી જે મમતા છે તારું જે મમત્વ છે મારે માટેની જે તારી લાગણી છે તીવ્ર લાગણી છે જે જબરજસ્ત પ્રેમ છે એનો ટેકો મળે છે અને ફરી પાછો ટટ્ટાર થઈ જાઉં છું એમ થાય છે કે ના હું વળી પાછો આ જીવનમાં આગળ વધુ અને દશે ટેરમાં અડે ને પીડા છું થઈ જાતી પળભરમાં તારા દશે ટેરમાં અડે તારી આંગળીઓ ફરે મારા માથા પર મારા કપાળ પર મારા બરડે મારા ખભે અને બધી જ વેદના જતી રહે આ બહુ મોટી વાત છે ગમે તેવા મલમ પટ્ટાઓ હોય ગમે ગમે તેવા સરસ સરસ બધા સાધનો હોય પણ એ બધા સાધનો આપણી વેદનાને પીડાને અંદરની પીડાને જલ્દીથી મટાડી શકતા નથી અને એ નથી મટાડી શકતા મટાડી શકે છે એક માનો પ્રેમ એ કવિને બતાવવું છે અને એ કવિ બતાવે છે અને પછી બહુ અગત્યની કાવ્ય પંક્તિ આવે છે બહુ જ સરસ કાવ્ય પંક્તિ છે આ કે છે ઘરથી જાઉં દૂર ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખ ની સામે માં જોવા ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખ ની સામે માં તમારી આંખની સામે કેવી રીતે હોય માં તો ઘેર હોય અથવા તો માં કદાચ તમે મોટી ઉંમરના થઈ જાઓ ત્યારે સ્વર્ગવાસી થઈ ગઈ હોય પણ મા તમારી આંખની સામે હોય હવે જો તમે બરાબર માને ઓળખી ગયા હો તો માં તમારી આંખની સામે સદા હોય તમે નાના હશો ત્યારથી તમને તમારી મામીએ તમારી માસીએ તમારી કાકીએ અથવા તમારા દાદાએ તમારા કાકાએ તમારા મામાએ કહ્યું હશે કે આ તારી આંખો તો છે ને બિલકુલ તારા મા જેવી છે હો અથવા એમ કહ્યું હશે આ તારું નાક છે ને એ બિલકુલ તારી માં જેવું છે હોં ક્યારેક કહ્યું છે આ તારી આંગળીઓ છે ને એ બિલકુલ તારી માં જેવી છે હો આ તારી હથેળીઓ છે ને આ બિલકુલ તારી કશુંક ને કશુંક કશુંક તમારા પપ્પા જેવું હોય અને કશુંક તમારી મમ્મી જેવું હોય હોય તમે બરાબર ઝીણવટથી જોજો તમને થશે કે આ નખ તો બરાબર મારી મા જેવા જ છે હો મારી માના નખ જ છે મારાય નાખ જ છે અને એ તમારી નજર સામે જેવા આવે લખતા લખતાં તમને નખ નજર સામે આવી જાય હા તો તમને થાય ક્યારે આ તો માના નખ જાણે કારણ કે નો જે વારસો છે એ તમને મળે કેટલીક વખત તો ઘણાને એવું થાય કે આ મારી ચામડી છે એ બરાબર મારા મા જેવી છે હું આ ચામડીને અડકું અને મને લાગે કે હું જાણે મારી માને અડકું છું આવું લાગે આપણને હા તો એ જે છે માએ તમને કશુંક ને કશુંક આપ્યું છે છે તમને ખબર નથી શોધી કાઢજો અને એટલું જ આપ્યું છે એવું નથી તમારા સ્વભાવના કેટલા પણ તમારી માએ તમને આપ્યા છે તમારા તમારા એ તમને આપ્યા છે તમારી દાદી એ તમને આપ્યા છે આ બધું તમારું પોતાનું જે હોય એવું તમે બરાબર શોધજો તો સુઈ નથી એ તો ક્યાંક ને ક્યાંક દાદા પાસેથી દાદી પાસેથી મા પાસેથી બાપ પાસેથી અને કોક વખત તો દાદા તમને કે અલે આ તારા પગ તો છે ને મારા બાપા જેવા છે તમે તો દાદાના બાપાને જોયા ના હોય પણ દાદા એમ કે એટલે આ તારા પગ તો છે ને હા બરાબર છે ને મારા પપ્પા જેવા છે બોલો હવે દાદાના પપ્પા ક્યાં અને તમે ક્યાં પણ એમના પગ જેવા તમારા પગ છે લો ક્યાંથી આવ્યા આપણા નરસિંહ મહેતાએ કહ્યું હતું કુલઈકોતેર તાર્યા રે આ મેડિકલ સાયન્સ વાળા શું કહે છે ખબર છે એકોતેર પેઢી સુધીના લક્ષણો આવે જેનેટિક્સ કહે છે એને તમે ભણશો મોટા થશો ત્યારે જીન્સ કહે છે તમને એને એ તમારામાં આવે બધા અને એ તો કે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે આ બહુ મોટી વસ્તુ છે કે તમારો આ બધો જે જીવનમાં તમે બધું એમ માનો છો આ તો હું તમે તો કાંઈ નથી આ બધાનો સરવાળો છો તો કે કે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે અને એ આંખની સામે જ્યારે હોય ત્યારે એવું લાગે આપણને એવું થાય કે જાણે માં આપણને ક્યાંક કપાળે ચૂમી લે છે ક્યાંક માથે હાથ ફેરવે છે ક્યાંક બરડે હાથ ફેરવે છે હા ક્યાંક આપણને છે તે મીઠા બે વેણ કે છે ક્યાંક ગરમ ગરમ રોટલી પીરસે છે અને આપણને એવું લાગે અને આગ્રહ કરે છે ના ના હવે આટલું આટલું તો ખાઈ જતું એમ કે દીકરા અને પછી તું તો મોડો આવવાનો છું આપણને બધું યાદ આવે અને આપણને યાદ આવે ત્યારે આપણને સમજાય કે મારી મારી નજર સામે છે ઘણાને પોતાની માનો ફોટો કે બાપનો ફોટો પોતાની સામે રાખવો પડતો હોય છે પણ કંઈ જરૂર જ નથી એ તો હૃદયમાં પડેલી છબી છે અને હૃદયમાં પડેલી જે છબી છે એ તો સદા આંખની સામે જ હોય તમને કોઈ પણ પડે તમારી માને યાદ કરવી પડે છે કોને યાદ કરવી પડે કે જેને તમે ભૂલી ગયા હોય એને યાદ કરવી પડે માને યાદ કરવાની જરૂર જ નથી પેલા કવિની વાત આપણે યાદ છે મેઘાણીભાઈએ કહ્યું હતું શ્રાવણની કોક કોક વહેલી સવારમાં કારણ કે એણે માને જોઈ જ નથી એ તો હજુ ઘોડિયામાં ઝૂલતો હતો અને મા તો ઈશ્વરને ઘેર જતી રહી પણ તમારી મા તો તમારી સામે હાજરા હાજુર છે તમારી સાથે ને સાથે છે અને એટલે એ મા તમારા કણે કણની અંદર વણાઈ ગઈ છે એક એક પ્રસંગમાં તમને મા દેખાય છે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે રૂમાલ કાઢો ને થાય કે અરે હા હા માએ હું તો આ રૂમાલ ભૂલી ગયો હતો ને માએ આપ્યો કે અલ્યા એ આ તું રૂમાલ ભૂલી જાય છે લે લેતો જા તરત મા આંખની સામે આવે ક્યારેક કેમ કે ખપ લાગશે બે રૂપિયાનો સિક્કો કાઢો ને યાદ આવે કે હું તો પાંચ રૂપિયા જ લેતો હતો પણ માએ કહ્યું કે ના બીજા બે રૂપિયા રાખ દીકરા ક્યારેક કામ લાગી જશે મૂકી રાખ દફ્તર ખોલો અને અંદરથી ચોપડી કાઢો અને યાદ આવે કે આ હું દફતર ભરતો હતો ગોઠવતો હતો અને મા બધું મારી સામે બેસી અને પાછું આપણને ટાઈમટેબલ પ્રમાણે ગોઠવાડાવતી હતી એટલે આ ગણિતની ચોપડી ભૂલી ગયો ફલાણાની નોટ ભૂલી ગયો હા મા બાપાએ કોઈ દિવસ આવું કર્યું સાચું કહેજો દફતર ગોઠવવા બેઠા ત્યારે બાપા અથવા પપ્પા તમારી સામે બેઠા છે અને દફતર ગોઠવતી વખતે હંમેશા મા સામે બેઠી છે નિશાળે નીકળતી વખતે મા હંમેશા સાથે હોય છે એટલે આ શું ભૂલી ગયો શું સાથે રાખ્યું નાસ્તામાં શું લીધું પાણીની બોટલ લીધી શું કર્યું હે ને અને એ બધું જોઈએ ત્યારે મા યાદ આવી એટલે ઘરથી જાઉં દૂર છતાં તું હોય આ ખરી આ મા છે કે એક એક વસ્તુમાં એની કાળજી એનો પ્રેમ એની ચિંતા તમે જોઈ શકો કે મારી માએ પેન્સિલની અણી બરાબર કાઢી છે કે નહીં એની કાળજી રાખે માં આ બીજી એક પેન્સિલ રાખજે કદાચ અણી બટકી જાય લગતા લગતા ચાલુ ક્લાસે તો આ બીજી પેન્સિલ કામ લાગે હે ને આ માં તો આ મા ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સાથે કોણ અભાગી હોય જે માને આમ સદા ના પામે અને હવે કવિતાની શિરમોર પંક્તિ આવે છે જુઓ કવિ શું કહે છે સ્મરણ સ્મરણ તે તીરથ જાઉં દૂર છતાં તું હોય આંખની સામે તારું પળે પણ સ્મરણ થાય છે તો કે સ્મરણ સ્મરણ તે તીરથ મારે મન તીરથ બીજું કોઈ નથી પણ તારું જે સતત સ્મરણ થયા કરે છે મને હું તને ક્યારેય ભૂલી શકતો નથી હું તારા મય છું કારણ કે તું મારા મય છું મા પોતાના સંતાનમય હોય છે એટલે આ તો હંમેશા ટુ વે ટ્રાફિક જેવું છે દ્વિમાર્ગી રસ્તો જેવું તમે કરો એવું તમે પામો એટલે તમારી મા તમારે માટે આટલી બધી કાળજી તમારી માટે આટલો બધો પ્રેમ તમારી આટલી ચિંતા એટલે તમે તમારી માને ભૂલ ઈચ્છો તોય ભૂલી શકો નહીં તમને થાય કે આમ આ મને બહુ મગજમાં આવ્યા કરે છે ભૂલી જવા દે ના નહીં એ તમે ભૂલી જ ન શકો તો કે સ્મરણ સ્મરણ તે તીરથ આપણા ખાએ કહ્યું તીરથ ફરી ફરી થાક્યા ચરણ તોય ન પહોંચ્યા હરીને શરણ એ તીરથ જવાની જરૂર જ નથી તીર્થોત્તમ કાવ્ય તમે ભણશો મા છે માનો પ્રેમ છે એ ઉત્તમમાં ઉત્તમ તીર્થ છે હા આપણે જોયું હતું ને કે વહેલી વહેલી ખબર પડી બા તું જ છો જ્યોતિધામ પેલા એને મોડી મોડી પડી પણ આપણને વહેલી વહેલી પડી હતી અને કર્યું ભમ્યો તીર્થે તીર્થે તું જો દર્શની આશ થકી તો માં માના તમને દરેક ઠેકાણે સ્મરણ થયા કરે છે એક કવિએ તો લખ્યું એની માં વિશે અહીં જ મણકા ફર્યા હ અહીં જ એટલે આ જ ઘરમાં ઘરમાં એક એક જગ્યાએ જુએ છે મા તો નથી માં તો અવસાન પામી છે મૃત્યુ પામી છે ઈશ્વરને ત્યાં પહોંચી ગઈ છે પણ પછી એ જુએ છે ત્યાં દરેક ઠેકાણે એને એની મા દેખાય છે એ તો કે છે અહીં જ મણકા ફર્યા વરસ એકસો આઠના ના એકસો આઠ વર્ષની થઈને મા અવસાન પામી છે તો એકસો વર્ષ એકસો આઠ વર્ષના મણકા એના માળાના મણકા નહીં એકસો આઠ વર્ષના મળતા અહીં જ ફર્યા અને સતત દેખાયા કરે છે તો કહે છે કવિ સ્મરણ સ્મરણ તે તીર્થ તારું જે સ્મરણ થયા કરે છે સતત સ્મરણ અને એ સ્મરણની આજુબાજુ હું પરકમમાં ફર્યા કરું છું એ સ્મરણની આજુબાજુ હું ફર્યા કરું છું આ પરકમમાં ફરવી એ બહુ મોટી વાત છે આપણે તીર્થમાં જઈએ કોઈ પણ હં તો આપણને એનું પુણ્ય ક્યારે મળે કે એની ચારે બાજુ ફરીએ તો તમને ગણેશજી અને કાર્તિકે એની વાત વાર્તા ખબર છે ગણેશજીએ એના મા બાપની આજુબાજુ પરકમમાં ફરી લીધી અને કહી દીધું ચાલો હું સાત વખત પૃથ્વી ફરી આવ્યો અને કાર્તિકે તો બિચારા દોડ્યા અને મોડા પડ્યા અને ગણેશજી હોશિયાર બુદ્ધિશાળી એટલે માં એટલે માની જે માના જે સ્મરણ છે એ સ્મરણની આજુબાજુ ફર્યા કરે છે અથવા સ્મરણ એની આજુબાજુ ફર્યા કરે છે એ કહેવા માટે કવિએ બહુ સરસ કહ્યું કે તારી એમ કરું પરકમમાં તારા સ્મરણ એ સ્મરણની ગોળ ગોળ હું ફર્યા કરું છું અથવા સ્મરણ મારી આજુબાજુ ફર્યા કરે છે અને એ રીતે મારી પરકમમાં ચાલે છે અને એટલે એ રીતે હું તને ઓળખું છું મા કે તું મારાથી જુદી નથી હું તારાથી જુદો નથી હું ઈચ્છું તો પણ તારો જ અંશ છું અને હું ઈચ્છું તો પણ તારાથી જુદો થઈ શકું એમ અલગ થઈ શકું એમ નથી તું સદેહે જીવતી હોય કે ન હોય તું મૃત્યુ પામી હોય કે ઘેર હોય ગમે ત્યાં હોય પણ હું તો તારો જ એક અંશ છું આ ચામડી એ તારી જ ચામડી છે આ એની અંદર ફરતા જે રક્તકણો છે એ પણ તારા જ છે આ શરીરનું એક કે એક અંગ તારું જ છે અને એટલે પેલો કવિ કહે છે ને કે અર્પી દઉં સો જન્મ એવડું મા તું લેણું એ માં કારણ કે માએ તો આપણને જન્મ આપ્યો પાળ્યો પોષો મોટા કર્યા તો એ મા એને કવિ ઓળખે છે કઈ રીતે ઓળખે છે કે તું એ જ હું છું હું એ જ તું છું આ સાચી ઓળખ છે સમજાય